हेलो दोस्तों, आज आपणे वात करीशुं नितिन गडकरी विशे, जेणे आपणा देशना विकासमां खूब मोटो एवो फाळो आप्यो छे। एवुं कहेवाय छे ने कि किसी भी देश का विकास उसकी सड़कों पर दिखता है, बस एवुं ज काम करे छे नितिन गडकरी। नितिन गडकरीनुं काम देशनी सड़कों अने तेजीथी बनी रही आ एक्सप्रेस वे पर साफ जोवा मळी रह्युं छे। तेना काम ने जोईने लोकोए फरी एक वार नितिन गडकरी कहेवानुं शुरू करी दीधुं छे। एक वखत हतो ज्यारे बाबा साहेब ठाकरेए तेने आ नाम आप्युं हतुं। आखरे केवी रीते गडकरीए भारतनी सड़कोनुं कार्य कायापलट कर्युं ते समजवा माटे घणा वर्ष पाछळ जवुं पड़शे। आ वात छे वर्ष 1995 ની। गडकरी ते वखते 38 वर्षना हता। महाराष्ट्रनी શિવસેના ભાજપા ગઠબંધન સરકારને લોક નિર્માણ મંત્રી બનાવ્યા હતા। તમને જાણીને આશ્ચર્ય થશે કે 4 વર્ષ કે કાર્યકાલ મેં ઉન્હોને ઝંડે ગાડ દીએ, મહારાષ્ટ્રમાં રોડ અને ફ્લાયઓવરની ઝાળ વિછાવી દીધી। ફક્ત 2 વર્ષની અંદર મુંબઈ પુણે એક્સપ્રેસવેનું નિર્માણ પૂરું કર્યું અને બધાને તાળીઓ ગળવા માટે મજબૂર કરી દીધા। એટલું જ નહીં, ગડકરીને રિમાટ એરિયા 13,756 ગામને ઓલ વેધર રોડથી લિંક કરી દીધા, જે જગ્યાએ આઝાદી પછી ક્યારેય રોડ હતો જ નહીં। અને મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં 55 નાના મોટા ફ્લાયઓવર બનાવી દીધા। રોડને લઈને નીતિન ગડકરીના જનૂનને જોઈને બાબા સાહેબ ઠાકરે પણ દંગ રહી ગયા। તે સમયે ઠાકરેએ જ ગડકરીને રોડકરી નામ આપ્યું હતું। તેના કાર્યકાળમાં 10 લાખ કરોડ લાગતથી 1,000 કિલોમીટર રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે। નીતિન ગડકરીની મોટી ખાસિયત એ છે કે તે વિદેશમાં જઈને તેમની ટેકનોલોજીની એક એક જાણકારી ભેગી કરીને ભારતમાં તેની એપ્લાય કરે છે। હાલમાં નીતિન ગડકરીએ મોટું એલાન કર્યું છે કે તેમણે કહ્યું કે ભારતના રોડ વર્ષ 2024 સુધી અમેરિકાથી સારા હશે। આના ઉપર જ ગડકરીને લોકસભામાં કહ્યું કે જ્હોન કેનેડિકાએ કહ્યું તે વાક્યનું બધા સમયે ધ્યાન રાખવું, અને તે એ છે કે અમેરિકા એટલા માટે સારો નથી કે તે અમીર છે, પણ અમેરિકા એટલા માટે અમીર છે કે તેના રોડ સારા છે। 60 કિલોમીટરમાં એક જ ટોલ પ્લાઝા જોવા મળશે, અને તેની સિવાય કોઈ પણ ટોલ હશે તો તેને 3 મહિનામાં બંધ કરી દેવાશે। તેના માટે એક રોડ મેપ તૈયાર કરાઈ રહ્યો છે। તેના સાથે 22 ગ્રીન એક્સપ્રેસ વે હાઈવે બની રહ્યા છે। ખાસ વાત એ છે કે ગડકરી હાઈવે પર સ્પીડ લિમિટ વધારવા માટે ફોકસ કરી રહ્યા છે। જોવા જઈએ તો ગડકરી બહુ જ પારદર્શિકાથી કામ કરી રહ્યા છે। તેમણે કહ્યું કે હું કોઈ ઠેકેદારને ક્યારે નથી મળતો અને ફક્ત મારા કામ પર ફોકસ રાખું છું। અત્યાર સુધી ગડકરી 50 લાખ કરોડનું કામ પૂરું કરી ચૂક્યા છે। પાછળના 10 વર્ષના આંકડા જોઈએ તો વર્ષ 2014 પછી એટલે કે 8 વર્ષમાં દર વર્ષે હાઈવેની કુલ લંબાઈ વધી રહી છે। 2013-14માં એટલે કે કોંગ્રેસની સરકારમાં 4,260 કિલોમીટર હાઈવેનું નિર્માણ થયું, અને વર્ષ 2017-18માં 9,828 કિલોમીટર હાઈવેનું નિર્માણ થયું। જોવા જઈએ તો કોંગ્રેસના રાજના મુકાબલે બીજેપીમાં નિર્માણ લગભગ ડબલ થયું છે। ખાસ વાત એ છે કે કનેક્ટિવિટી વધારવા માટે નીતિન ગડકરી ગામડાઓ ઉપર એટલું જ ધ્યાન આપી રહ્યા છે। વર્ષ 2016-17માં ગામડામાં 47,000 કિલોમીટરથી વધારે રોડનું નિર્માણ કરાયું। કોરોના કાળ હોવા છતાં દેશમાં રાજમાર્ગ નિર્માણની ગતિ નથી રોકાઈ। લગભગ 13,000 કિલોમીટરની સફર કોરોના કાળમાં પૂરી થઈ હતી। પાછલા 7 વર્ષમાં રાષ્ટ્રીય રાજમાર્ગની લંબાઈ 50% વધીને 1,37,625 કિલોમીટરની થઈ। આ આંકડા વર્ષ 2021ના છે તે જોઈને અંદાજો લગાડી શકાય કે કેટલી તેજીથી કામ વધી રહ્યું છે। નીતિન ગડકરી કેટલા હાઈવે અને એક્સપ્રેસ વે બનાવી ચૂક્યા છે,
जो आ वीडियो तमने पसंद आयो हो तो लाइक करजो और चैनल ने पहली बार जोता हो तो सब्सक्राइब करजो। जय हिंद।